તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર થ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે આજે આપણે ચૌદ ડિસેમ્બર બે હજાર વીસના રોજનું હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું સો આઈ એમ થ હાર્દિક પરમાર એન્ટરટે સ્ટાર્ટ અવર જર્ની ટુવોર્ડ્સ સક્સેસ આજનો લેક્ચર ખૂબ જ સુંદર અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે તો શું તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને તમે બધા તૈયાર છો ને સૌથી પહેલાં વાત કરીએ તો અત્યારે એક રિપોર્ટ સામે આવેલો છે પોપ્યુલેશન રિલેટેડ વસ્તી રિલેટેડ એક રિપોર્ટ સામે આવેલો છે એ રિપોર્ટનું નામ શું છે પહેલાં એ જાણી લઈએ એ રિપોર્ટ એટલે રિપોર્ટ અથવા તો એક પ્રકારનો સર્વે સામે આવેલો છે એ સર્વેનું નામ શું છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે બે હજાર ઓગણીસ વીસ બે હજાર ઓગણીસના જે આંકડા જે છે એને ધ્યાનમાં રાખી અને આ એન એચ એન એફ એચ એસ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એ લોન્ચ કરેલો છે બે હજાર ઓગણીસનું એમાં એવું જાણવા મળેલું છે કે આસામની અંદર આસામ નામનું ભારતનું ભારતનું એક રાજ્ય છે આસામની અંદર હજાર પુરુષોની સરખામણીમાં હજાર પુરુષોની સરખામણીમાં ફિમેલ એટલે કે મહિલાઓની સંખ્યા જે છે એ વધારે પ્રમાણમાં જોવા મળી મળી છે એટલે કે અહીંયા સેક્સ રેશિયો અથવા તો જાતિ પ્રમાણ અથવા તો લિંગ પ્રમાણ જે છે એ અહીંયા વધુ છે કઈ જગ્યાએ આસામની અંદર વધુ છે જનરલી ભારતની અંદર આપણે જોઈએ તો આ સેક્સ રેશિયો અથવા તો જાતિ પ્રમાણ લિંગ પ્રમાણ જે છે એ ઓછું હોય છે એટલે કે હજાર પુરુષોની સરખામણીમાં જે મહિલાઓની સંખ્યા જે છે એ ઓછી હોય છે કેમ કારણ કે તમને ખ્યાલ હશે કે ભારતની અંદર લોકો જે છે ઘણી બધી જગ્યાએ કુટુંબની અંદર ફેમિલીની અંદર પરિવારની અંદર અને આપણા સોશિયલની અંદર એટલે કે આપણા સમાજની અંદર લોકોની એવી ધારણા હોય છે એવું એમની એવા એમના પૂર્વગ્રહો હોય છે કેવા કે બોય જે છે બોય પુત્ર ખેલછાય એટલે કે બોય પુત્ર પ્રત્યે એમને વધારે વહાલ હોય છે એટલે કે બોયને વધારે પ્રિફર કરતા હોય છે અને ગર્લને પ્રિફર કરતા નથી એટલે ઘણી બધી વાર ગર્લ હોય બાળકી હોય તો એની ભ્રૂણ હત્યા કરી દેવામાં આવતી હોય છે ગર્ભમાં જ તે એનું મૃત્યુ કરી દેવામાં આવતી હોય છે એને મારી નાખવામાં આવતી હોય છે બરાબર પરંતુ આસામની અંદર એક સારી વસ્તુ છે કે હજાર મેલ્સ એટલે કે વન થાઉઝન્ડ મેલ હજાર પુરુષોની સરખામણીમાં જે મહિલાઓની સંખ્યા જે છે એ વધારે છે એવું ક્યાં મળેલું તો કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર આ એન એફ એચ એસ એ શું છે એ મલ્ટીનેશનલ એજન્સી છે એક પ્રકારની એજન્સી છે જેણે આ સર્વે કરેલો છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા આ સર્વે જે છે એ કન્ડક્ટ કરવામાં આવેલો તો એમને આ બધું કાર્ય કરેલું છે એવું કીધેલું કે આસામની અંદર હજાર પુરુષોની સરખામણીમાં એક હજાર બાર દસ બાર જેટલી મહિલાઓ છે દસ બાર જેટલી મહિલાઓ છે અને વાત કરીએ તો ભારતની અંદર બે હજાર પંદરથી સોળ દરમિયાન બે હજાર પંદરથી સોળ દરમિયાન ભારતનો જે સેક્સ રેશિયો જે છે એ નવસો તાણું હતો પહેલાં તો એ સમજો કે સેક્સ રેશિયો અથવા જાતિ પ્રમાણ અથવા લિંગ પ્રમાણ એટલે શું સેક્સ રેશિયો લિંગ પ્રમાણ જાતિ પ્રમાણ એટલે હજાર પુરુષોએ હજાર પુરુષોએ મહિલાઓનું પ્રમાણ કેટલું છે એ હજાર પુરુષોએ હજાર મેલ ઉપર ફિમેલનું પ્રમાણ કેટલું છે એને કહેવાય સેક્સ રેશિયો બરાબર તો બે હજાર પંદર સોળની આજુબાજુમાં ભારતનો સેક્સ રેશિયો નવસો તાણું હતો એટલે કે હજાર પુરુષોની સરખામણીમાં ફિમેલ કેટલી હતી નવસો ત્રાણું હતી મતલબ કે સાત ઓછી હતી બરાબર પરંતુ અત્યારે આસામની અંદર આ વધારે જોવા મળી રહી છે દસ બાર એક હજાર બાર જેટલી જોવા મળી રહી છે આપણે વાત કરીએ ઇન્ડિયા એન્ડ ઇટ્સ અ સેક્સ રેશિયો સેક્સ રેશિયો ઘણા બધા દેશ માટે ખૂબ મહત્ત્વનું હોય છે લિંગ પ્રમાણ એટલે કે જાતિ પ્રમાણ કેટલું છે એ ખબર હોવી જોઈએ આપણને અને કેમ ખબર હોવી જોઈએ કારણ કે એના આધારે આપણને સરકારને પોલિસી બનાવવાની જ ખબર પડે છે આપણે પણ જ્યારે આ તમે બધા પણ જ્યારે પરીક્ષા પાસ કરી અને એડમિનિસ્ટ્રેટિવ વહીવટી પ્રક્રિયાની અંદર જાશો તો કોઈ પણ પ્રકારની પોલિસી યોજના બનાવવા માટે આ પ્રકારનો ડેટા આ પ્રકારની વસ્તુ જે છે એ ખબર હોવી જોઈએ સેક્સ રેશિયો ખબર હોય તો આપણે એના આધારે પોલિસી યોજના બનાવી શકીએ તો સી રંગરાજન નામના ભારતના ફોર્મર ચેરમેન ભૂતપૂર્વ ચેરમેન જે હતા વડાપ્રધાનના ઇકોનોમિક એડવાઇઝર હતા વડાપ્રધાનના આર્થિક સલાહકાર હતા એમને એક કમ એમને એ કીધેલું હતું શું કીધેલું હતું કે ભારતની અંદર યંગ પીપલ એટલે કે યુવાન લોકો જે છે એમને રીપ્રોડક્ટિવ હેલ્થ એજ્યુકેશન જે છે એ આપવું જરૂરી છે કે આ પ્રજનન બાબતનું જે સ્વાસ્થ્ય બાબતનું એજ્યુકેશન શિક્ષણ જે છે એ આપવું જરૂરી છે સેક્સ રિલેટેડ જે વસ્તુઓ જે છે એ એમને શીખવાડવી જરૂરી છે જેના કારણે આપણે જેન્ડર ઇક્વાલિટી અને આ બધી વસ્તુ જેન્ડર ઇક્વિટીના જે નિયમોને એ બધું જે છે એને વધારે પ્રમોટ કરી શકીએ જો યુવાન લોકોને યુવાન લોકોને સમાનતાનો પાઠ ભણાવવામાં આવશે જો યુવાન લોકોને જણાવવામાં આવશે કે ગર્લ અને બોય બંને એક સમાન છે તો ઘણું સારું રહેશે તો આજે જે અસમાનતા જે છે બોય અને ગર્લની વચ્ચે એ રહેશે નહીં અને એની માટે યુવાન લોકોને જે છે એ આ સમજાવવું જરૂરી છે કેમ કારણ કે જનરલી જે પુત્ર ખેલછા કરતા હોય છે અથવા તો જે બોય છોકરાને વધારે પ્રિફર કરતા હોય છે જનરલી મોટી ઉંમરના વ્યક્તિઓ જોઈએ છે મોટી ઉંમરના સોશિયલ સમાજની અંદર લોકો એક પ્રકારની ધારણા પાડી અને બેઠા છે કે ગર્લ જે છે એ એક રીતે બોજ છે છોકરી જે છે એક રીતે બોજ છે જ્યારે છોકરો જે છે એ બોજ નથી એટલે એ સમાજની અંદર આવી ધારણા છે તો આ રંગરાજાને એવું કીધેલું હતું કે આપણે યંગ પીપલ યુવાન લોકોના મગજની અંદર એમના દિમાગની અંદર એમને જાગૃત કરવા જોઈએ એમને અવેરનેસ એમની અંદર આ પ્રકારની જાગૃતિ લાવવી જોઈએ બાકી વાત કરીએ સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ અને એના દ્વારા બે હજાર અઢારની અંદર આ સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ અને નેશનલ પોપ્યુલેશન ફંડ એના દ્વારા પણ વર્લ્ડ પોપ્યુલેશન બે હજાર વીસને એ બધું એની અંદર પણ એમને આ આર્ગ્યુમેન્ટ આપેલી હતી કે આ પ્રકારનું કંઈક કરવું જોઈએ હવે એસઆરએસ રિપોર્ટ શું છે એસઆરએસ એટલે શું અત્યારે ત્યાં આપણે વાત કરીએ કે એસઆરએસ એટલે કે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એનો રિપોર્ટ શું છે તો એ લાર્જેસ્ટ ડેમોગ્રાફિક સેમ્પલ એટલે કે વસ્તીનું સૌથી મોટા મોટું જે વસ્તીની ગણતરી કરવામાં આવે એનું એક સેમ્પલ સર્વે છે શરૂઆતમાં વસ્તી ગણતરી થાય એનું એક સેમ્પલ સર્વે પહેલાં પ્રેક્ટિસ કરી લે એ પ્રકારની અમુક તો ઇન્ડિકેટર પ્રોવાઈડ્સ છે એની અંદર કઈ કઈ વસ્તુ નોંધવામાં આવે તો કે સેક્સ રેશિયો નોંધવામાં આવે ફર્ટિલિટી રેટ ફર્ટિલિટી રેટનો મતલબ શું થાય ફર્ટિલિટી રેટનો મતલબ થાય કે એક મહિલા પોતાના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન આખા જીવન દરમિયાન કેટલા બાળકને જન્મ આપી શકે છે એને કહેવાય ફર્ટિલિટી રેટ ફર્ટિલિટી રેટ થ્રુ અ નેશનલી રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ તો જે આ એસઆરએસ જે છે એની અંદર બે મહત્વની વસ્તુ નોંધવામાં આવે છે એક તો સેક્સ રેશિયો અને ફર્ટિલિટી રેટ પછી આ કોના દ્વારા બનાવવામાં આવે છે તો ઓફિસ ઓફ રજીસ્ટ્રારર જનરલ એના દ્વારા આ રિપોર્ટ જે છે એ બનાવવામાં આવે છે હવે આનું આપણે ગ્રાફ દ્વારા સમજવાની કોશિશ કરીએ તો ઓગણીસો એકસઠના સાલમાં આપણે જતા રહીએ ઓગણીસો એકસઠના સાલની અંદર તો ઓવરઓલ સેક્સ રેશિયો જે છે ઓવરઓલ સેક્સ રેશિયો એ નવસો એકતાલીસ હતો કેટલો હતો નવસો એકતાલીસ જ્યારે ઝીરોથી છ વર્ષના બાળકોનો ઝીરોથી છ વર્ષના બાળકોનો સેક્સ રેશિયો જે છે એ નવસો હતો એ નવસો હતો પછી આગળ જઈએ ઓગણીસો એકોતેર દસ વર્ષ પછી ફરીથી વસી ગણતરી થઈ તો જે ઓવરઓલ સેક્સ રેશિયો જે છે એ નવસો ત્રીસ થયો એટલે કે એમાં ઘટાડો થયો એમાં ઘટાડો થયો જ્યારે ઝીરોથી છ વર્ષના બાળકોનો જે સેક્સ રેશિયો જે હતો નવસો ચોંસઠ એમાં શું થયું એમાં વધારો થયો આગળ દસ વર્ષ જતા રહીએ તો ફરીથી શું થયું કે આ ઓવરઓલ સેક્સ રેશિયો જે છે એમાં નવસો ચોત્રીસ એમાં વધારો થયો અને આ જીરોથી છ વર્ષના જે હતો એની અંદર ઘટાડો થયો પરંતુ હવે અત્યારની વાત કરીએ અત્યારની એટલે કે આ બે હજાર અગિયાર છે બે હજાર અગિયારની વાત કરીએ બે હજાર અગિયારના ડેટા પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે જીરો થી છ વર્ષના બાળકોનો જે સેક્સ રેશિયો જે છે એમાં ઘટાડો આવેલો છે એમાં કે શું થયેલું છે ઘટાડો નવસો સાઈઠ હતો જે ઘટી કેટલો થઈ ગયેલો છે નવસો ઓગણીસ અને જે ઓવરઓલ સેક્સ રેશિયો જે છે એ નવસો તેતાલીસ એમાં એ એક રીતે જળવાઈ રહેલો છે નવસો એકતાલીસ હતો અને નવસો તેતાલીસ એટલે કે જે જીરોથી છ વર્ષના બાળકો જે છે એની અંદર સેક્સ રેશિયો ઘટેલો છે એનો મતલબ શું એનો મતલબ આપણે એવું સમજી શકીએ છીએ કે અત્યારે આજે વધતી ટેકનોલોજી ટેકનોલોજીને એ બધું વધી ગયું છે એના કારણે લોકો જે છે એ ગર્લ ચાઇલ્ડને ગર્લ ચાઇલ્ડને જીરોથી છ વર્ષની હોય ત્યાં સુધીમાં તે એને કિલ કરી નાખે છે જીરોથી છ વર્ષની અંદર તેને મારી નાખે છે એટલે આપણે જોઈ શકીએ છીએ ઓગણીસો એકસઠથી અત્યારે બે હજાર અગિયાર સુધીમાં પહેલાં જે સેક્સ રેશિયો જીરોથી છ વર્ષના બાળકોમાં નવસો સાહીઠનો હતો જે ઘટી અને નવસો ઓગણીસ થઈ ગયેલો છે નવસો ઓગણીસનો મતલબ શું એનો મતલબ એમ કે હજાર પુરુષોની સરખામણીમાં માત્ર મહિલાઓ કેટલી છે તો કે નવસો ઓગણીસ છે ઓગણીસ છે જીરોથી છ વર્ષના બાળકોની વાત કરીએ તો યુએનએફએ યુનાઇટેડ નેશન્સ આ પોપ્યુલેશન એની વાત કરીએ તો વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ બે હજાર વીસ રજૂ કરવામાં આવેલો હતો અને એમાં એણે કીધેલું હતું બે હજાર વીસનો એવો એસ્ટિમેટ અંદાજ કરેલો છે કે ભારતની અંદર આ સેક્સ રેશિયો જે છે એ નવસો દસની આજુબાજુ રહેશે અહીંયા એક વર્ડ આપેલો છે ઇનએવિટેબલ ઇનએવિટેબલનો મતલબ થાય ટાળી શકાય નહીં એવું ટાળી શકાય નહીં એવું એવી વસ્તુ કે જેને આપણે ટાળી શકતા નથી બીજો મહત્વનો કોન્સેપ્ટ સમજીએ ટીએફઆઈ ટોટલ ફર્ટિલિટી રેટ એટલે મેં તમને પહેલાં જ કી દીધું ટોટલ ફર્ટિલિટી રેટ એટલે શું એટલે આ એક એવો રેશિયો છે આ એક એ પ્રકારનો આંકડો છે કે જે જેમાં મહિલા પોતાના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન કેટલા બાળકને જન્મ આપી શકે છે એને કહેવાય ટોટલ ફર્ટિલિટી રેટ બરાબર ફોર એક્ઝામ્પલ માની લો કે એક મહિલા જે છે આખા ભારતની વાત કરવામાં માની લો કે ભારતની બધી જ મહિલાઓ જે છે પોતાના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન બે બાળકને જન્મ આપી શકતી હોય તો એને તો આપણો ટીએફઆર બી આવે ત્રણને જન્મ આપી શકતી હોય તો ત્રણ આવે બરાબર જનરલી બધી મહિલાઓને અલગ અલગ બાળકો કોઈને એક હોય બે હોય એવી રીતે હવે વાત કરીએ તો બે હજાર અગિયારથી તે બે હજાર અઢારના સમયગાળા દરમિયાન આપણો આજે ટી એફઆર ટોટલ ફર્ટિલિટી રેટ જે છે એમાં ઘટાડો આવેલો છે બે પોઈન્ટ ચારથી ઘટી અને બે પોઈન્ટ બે આવેલો છે ટી એફઆર જે છે એ ઘટે એ સારું કહેવાય ભારતની ભારતના સંદર્ભમાં જોઈએ તો ટી એફઆર ઘટે એ સારું કહેવાય કેમ કારણ કે ભારતની વસ્તી ભારતની પોપ્યુલેશન ઓલરેડી ઘણી બધી વધારે છે તો આપણે વસ્તી નિયંત્રણની જરૂર છે ફર્ટિલિટી ઇઝ લાઇકલી ટુ કન્ટિન્યુ ટુ ડિક્લાઇન અને હજી આગળ જતાં પણ આમાં ઘટાડો આવશે બે હજાર અગિયારથી અત્યાર સુધીમાં જોઈએ તો પણ ઘટાડો છે અને આગળ પણ ઘટશે અત્યારે કેટલો છે બે પોઈન્ટ ચારમાંથી બે પોઈન્ટ બે પોઈન્ટ બે થયેલો હતો અને આગળ જતાં ઘટી અને એ બે પોઈન્ટ એક થઈ જશે બે પોઈન્ટ એક જ્યારે એ થઈ જશે ત્યારે એ એવી એ પ્રકારની એ પહોંચી જશે કે આપણો રેટ જે છે એ રિપ્લેસમેન્ટ લેવલે પહોંચી જશે રિપ્લેસમેન્ટ લેવલનો મતલબ શું થાય રિપ્લેસમેન્ટ લેવલનો મતલબ એવો થાય કે એક પેઢી આ એક પેઢી જે છે તો આ એક પેઢીની મહિલાઓ જે છે એ જેટલા પણ બાળકોને જન્મ આપશે તો એ એટલા બાળકોને જન્મ આપશે કે જે આ બીજી પેઢી જે છે એને રિપ્લેસ કરી શકશે એક પેઢીમાં જેટલા છોકરાઓ જે છે એટલા છોકરાઓ બીજી પેઢીમાં પણ હશે એટલે કે વસ્તી જે છે એ એનું સંતુલન ચળવાઈ રહેશે એનું શું કહેવાય સંતુલન જળવાઈ જશે એની અંદર ગ્રોથ વિકાસ જોવા મળશે નહીં વધારે વસ્તી વધશે નહીં એને કહેવાય રિપ્લેસમેન્ટ ટીએફઆર ટોટલ ફર્ટિલિટી રેટ સેક્સ રેશિયો આ બધા શબ્દો તમને ખબર હોય જોઈએ જો રિપ્લેસમેન્ટ રેટનો અહીંયા વ્યાખ્યા પણ આપેલી છે બીજી વાત કરીએ તો ભારતની અંદર આ જે ચાઇલ્ડ જે છે એની સંખ્યા ઓછી કેમ જોવા મળે છે એની વાત કરીએ તો આની અંદર ઘણી બધી ચેલેન્જીસને એ બધું જોડાયેલું છે પહેલાં પહેલી વાત કરીએ તો આપણો સોશિયલ માઇન્ડેસેટ સમાજની અંદર રિગ્રેસિવ માઇન્ડસેટ રહેલો છે લોકોની અંદર તે એવી એવી વસ્તુ રહેલી છે લોકોના મગજની અંદર તે એ પ્રકારનું ભૂસું ફરાયેલું છે કે સન જે છોકરો જે છે એને વધારે પ્રીફર કરે છે અને ઘણા બધા રાજ્યો એવા છે કે ખાસ કરીને કેરળ અને છત્તીસગઢની એ બધી જગ્યાએ જે છાન જે છે એને વધારે પ્રીફર કરે છે બીજી વાત કે ઘણી બધી વાર લોકોને એવું પણ લાગે છે કે જો ગર્લ એટલે કે બાળકીનો જન્મ થશે તો એના લગ્નની એ બધી વચ્ચે ડોવરી એટલે કે દહેજને એ બધું આપવું પડશે તો ઘણો બધો ખર્ચોને એ બધો થઈ જશે બીજી વાત કરીએ કે ગર્લ ચાઇલ્ડની સંખ્યા કેમ ઓછી છે તો મિસયુઝ ઓફ ટેકનોલોજી સોનોગ્રાફી ટેકનોલોજીને એ બધું એના કારણે શું થાય કે જ્યારે માતાના ગર્ભમાં જે બાળક હોય તો અહીંયા તે એનું લિંગ ચેક કરી લિંગ પરીક્ષણ ચેક કરી લેવામાં આવે છે કે તરત જ આ સોનોગ્રાફીની ટેકનોલોજીની મદદથી ચેક કરી લે અલ્ટ્રાસાઉન્ડ ટેકનોલોજી કે એ બાળક છે કે બાળકી જો બાળકી હોય તો એને ભ્રૂણ એટલે કે ગર્ભની અંદર અત્યે એની હત્યા કરી નાખવામાં આવે છે બીજી વાત કરીએ તો તમને પ્રશ્ન થાય કે આવી આવું થાય છે બરાબર સોનોગ્રાફીની આ ટેકનોલોજીનો એનો દુરુપયોગ થાય છે તો સરકારે શું કોઈ કાયદો બનાવેલો નથી તો સરકારે તો ઓલરેડી કાયદો બનાવેલો છે પીસી પીએનડીટી ઓગણીસો ચોરાણું માં પીસીપીએનડીટી શું કહે છે રદ કરે છે અથવા તો એ અટકાવે છે પ્રોહિબિટ કરે છે પ્રતિબંધ મૂકે છે કોની ઉપર તો કે નેટલ જે બાળક હોય એ માતાના ગર્ભમાં હોય ત્યારે એનું જે જાતિ લિંગ પરીક્ષણ જાતિ પરીક્ષણ કરી શકાતું નથી પ્રી નેટલ કોન્સેપ્શન એન્ડ પ્રી નેટલ ડિટર્મિનેશન એક્ટ પીસી પી ડીટી ઓગણીસો ચોરાણુંનો એક્ટ જે છે જે રદ કરે છે એટલે કે કોઈપણ બાળક જે છે માતાના પેટની અંદર જ્યારે બાળક હોય તો એની લિંગ પરીક્ષણ કરી શકાતું નથી પરંતુ આનું ઇમ્પ્લિમેન્ટેશન આ કાયદાનું વ્યવસ્થિત અમલીકરણ થતું નથી ઘણા બધા ડૉક્ટરો તેમ છતાં પણ આ પ્રકારનું લિંગ પરીક્ષણ લિંગ જે છે એ ચેક કરવાનું કાર્ય કરતા 我回去。 બીજી વાત કરીએ તો ભારતની અંદર મહિલાઓની અંદર જોઈએ તો ઈ લિટરેસી એટલે કે સા અસાક્ષરતાનું પ્રમાણ જે છે એ વધારે જોવા મળે છે સાક્ષરતા જોવા મળતી નથી બરાબર સાક્ષરતા છે નહીં એટલે કે ભણેલા હોતા નથી એમને જ્ઞાન હોતું નથી એમને એટલું બધું ભણેલા હોતા નથી એના કારણે આ રીપ્રોડક્ટિવ એજ ગ્રુપ ફિફ્ટીન ટુ ફોર્ટી નાઇન યર્સ હાયર ફર્ટિલિટી એન લિટરેટ વુમન પછી તો ભારત સરકારે પણ આ બધું અટકાવવા માટે ઘણા કાર્યો કરેલા છે કેવા કેવા કાર્ય કરેલા છે તો એક તો બેટી બચાવો બેટી પઢાવો જેવા સ્કીમને એવું બધું લોન્ચ કરેલું છે આની સિવાય પણ ઘણા બધા કાર્ય કરેલા છે તો આ તમને ખ્યાલ હોવો જોઈએ બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો એ પણ આ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જે છે એની સાથે જ સંબંધિત છે એમાં એવું કીધેલું છે કે ભારતની અંદર ડ્રાય સ્ટેટ ડ્રાય સ્ટેટ એટલે ડ્રાય સ્ટેટ એટલે કે બિહાર જેવા ડ્રાય સ્ટેટની અંદર એવું જાણવા મળેલું છે કે માત્ર પંદર ટકા પુરુષો જે છે એ તે આલ્કોહોલ એટલે કે દારૂનું સેવન કરે છે માત્ર પંદર ટકા જેવ લોકો જે છે એ તે અને બીજું એવું જાણવા મળેલું છે કે બિહારની અંદર સિત્યોતેર ટકા મહિલાઓ પાસે સિત્યોતેર ટકા મહિલાઓ પાસે બેંક એકાઉન્ટ છે અને એકાવન ટકા મહિલાઓ પાસે એ મોબાઈલ ફોન પણ છે તો આ એક રીતે સારી વસ્તુ કે જેવી રીતે આપણે કનેક્ટિવિટીને બધું વધે છે બેંક એકાઉન્ટ વધે એનો મતલબ શું કે ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન લોકોનું થઈ રહ્યું છે તો આ એક સારી વસ્તુ છે બીજી વાત કરીએ કે બિહારની અંદર સ્ટ્રીજન્ટ એટલે કે ખૂબ જ કડક નિયમો છે કોની અંતર્ગત તો કે પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ એક્ટ અંતર્ગત ઇન્ફોર્ડ ઇન ટ્વેન્ટીન સિક્સટી ધેટ ગવર્મેન્ટ વિથ અ પ્રોવિઝન ઓફ મિનિમમ ટેન યર છેલ દસ વર્ષની જેલને એવું બધું પણ થઈ શકે છે બિહારની અંદર પણ બંધી છે ત્યાં પણ દારૂ વેચી શકતો નથી અને ખરીદી પણ શકાતો નથી કોઈ વેચે નહીં તો પછી ખરીદી તો શકવાના નથી ગુજરાતની અંદર પણ બંધી છે એ તમને ખ્યાલ જ હશે લિકર પ્રોહિબિશનની વાત કરીએ તો ભારતની અંદર આલ્કોહલ કન્ઝપ્શન એટલે કે દારૂનું સેવન કરવું એ હંમેશાથી કોન્ટ્રોવર્શિયલ ઘણા બધા સમયથી વિવાદિત રહેલું છે અને અલગ અલગ જજમેન્ટ અલગ અલગ ચુકાદાની અંદર અલગ અલગ વસ્તુ આપવામાં આવેલી છે તો હવે આપણે વાત કરીએ તો ભારતની અંદર આ દારૂ લિકર સંબંધિત એક કોમ્પ્રિહેન્સિવ લિકર પોલિસી હોય જોઈએ કોમ્પ્રિએન્સિવ એટલે કે વ્યાપક લેવલની કોઈ એક સારી એવી પોલિસી હોય જોઈએ કે જેની અંદર બધી વસ્તુ સ્પષ્ટપણે લખેલી હોય જોઈએ પરંતુ હજી સુધી ભારતની અંદર આવી કોઈ લિકર પોલિસી છે નહીં અને એની પાછળનું કારણ એક એ પણ છે શું કે આ લિકર દારૂ જે છે આલ્કોહોલ જે છે એ સાતમી અનુસૂચિની અંદર રાજ્ય યાદીનો વિષય છે એટલે રાજ્ય યાદીનો વિષય છે એટલે અલગ અલગ રાજ્ય અલગ અલગ કાનૂન પોતાના રાજ્યને જે રીતે અનુરૂપ આવે એ રીતના કાનૂન બનાવતા હોય છે એડીઆરઆઈ એટલે કે એશિયન ડેવલપમેન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એના દ્વારા એવું કહેવું હતું શું કીધેલું હતું કે જો દારૂબંધી કરવામાં આવે દારૂ ઉપર પ્રોહિબિશન પ્રતિબંધ મૂકવામાં આવે તો એક રીતે સારી વસ્તુ છે જેના કારણે લોકો જે છે જો આ દારૂ ઉપર પ્રતિબંધ મૂકવામાં એમને બિહારના ઉદાહરણની ઉદાહરણ આપીને કીધું કે બિહારની અંદર બે હજાર સોળમાં દારૂબંધી કરવામાં આવેલી હતી એના કારણે લોકો જે છે એ વધારે પૈસા વાપરે છે વધારે સ્પેન્ડ કરે છે કોની ઉપર તો કે ગુડ ક્લોથ્સ સારા કપડા ઉપર અને ખોરાક ઉપર વધારે પૈસા ખર્ચ કરે છે પહેલાં જ્યારે દારૂબંધી નથી તો લોકો દારૂ ઉપર પૈસા વેડફી નાખતા હતા બીજી એવી પણ વાત કરેલી હતી કે આ દારૂના મેન્યુફેક્ચરિંગ એના ઉત્પાદનમાં એનું સ્ટોર સ્ટોરેજ એટલે કે એના સંગ્રહમાં બેરલ ઓફ બોટલ ટ્રાન્સપોર્ટેશન સેલ પોઝેશન એન્ડ કન્ઝમ્શન આ બધી વસ્તુ જે છે એ અટકાવી જોઈએ અને આની અંદર ઘણા બધા લોકોને એ બધું સંકળાયેલું હોય છે ભારત સરકારે કોઈપણ કેન્દ્રીય લેવલનો કાનૂન બનાવેલો નથી દારૂબંધી માટે બરાબર કારણ કે મેં તમને પહેલાં જ કીધું કે લીકર દારૂ આલ્કોહોલ જે છે એ ભારતની સાતમી અનુસૂચિની અંદર રાજ્ય યાદીનો વિષય છે રાજ્ય યાદીની અંદર એન્ટ્રી એકાવન એકાવન નંબરનો વિષય જે છે એ આલ્કોહોલ છે આલ્કોહોલ ફોર હ્યુમન અને આમાં પણ આલ્કોહોલ જે છે એના અલગ અલગ પ્રકાર હોય આલ્કોહોલ એટલે કે દારૂ તો એ એક પ્રકારનો આલ્કોહોલ એ આલ્કોહોલ ફોર હ્યુમન કન્સપ્શન એટલે કે માનવીના મનુષ્યના માણસના કન્ઝપ્શન એના સેવન માટેનો જે આલ્કો એ અને બીજો ઘણા એવો આલ્કોહોલ પણ હોય કે જે લેબોરેટરીની અંદર ઉપયોગમાં લેવામાં આવતો હોય અથવા દવા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો હોય તો એ એની અહીંયા વાત થતી નથી અહીંયા કોની વાત થઈ છે કે આલ્કોહોલ ફોર હ્યુમન કન્ઝપ્શન એ સાતમી અનુસૂચિની અંદર એકાવનમી નંબરની એન્ટ્રી જોઈએ તો રાજ્ય યાદીનો વિષય છે તો આ યાદ રાખવાનો બીજી વાત કરીએ તો ભારતના બંધારણની અંદર સુડતાલીસ નંબરની કલમ એવું કહે છે ડીપીએસપી ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર સુડતાલીસ નંબરના અનુચ્છેદમાં એવું કીધેલું છે બંધારણની અંદર કે રાજ્ય એવી કોશિશ કરશે કેવી કોશિશ કરશે કે જેના કારણે લોકો જે છે એ એમની પબ્લિક હેલ્થ એનું સ્વાસ્થ્ય જાળવાઈ રહે એની માટે એમનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જીવન ધોરણ જળવાઈ રહે એમની અંદર ન્યુટ્રિશન પોષણ તત્વોને એ બધું જળવાઈ રહે એના કારણે એ આ દારૂબંધીને એ બધું કાર્ય કરશે ઇન્ડેવિયર અથાગ પ્રયત્ન કરશે કોની માટે તો કે બ્રિગ બ્રિંગ અબાઉટ પ્રોહિબિશન ઓફ ધ કન્સેપ્શન એટલે કે આ આલ્કોહોલનું એ બધાનું છે પ્રોહિબિશન જે છે એની ઉપર પ્રતિબંધ મૂકવાનું કાર્ય કરશે આ કોના અંતર્ગત આવે છે રાજ્ય અંતર્ગત જ આવે છે રાજ્યમાં નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં જ એવું લખેલું છે તો ભારતની અંદર વાત કરીએ તો ભારતની અંદર દારૂનું પ્રોહિબિશન કઈ રીતે છે એનું અટકાવેલું કઈ રીતે છે તો ભારતની અંદર ગુજરાત બિહાર નાગાલેન્ડ અને લક્ષદ્વીપ લક્ષદ્વીપ જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ આટલા ચાર જ જગ્યાએ એવી છે કે જ્યાં દારૂબંધી છે અથવા તો રાજ્ય કેટલા છે તો ત્રણ રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ કુલ ચાર રાજ્ય એવા છે કે જ્યાં દારૂબંધી છે ગુજરાત બિહાર નાગાલેન્ડ અને લક્ષદ્વીપ ગુજરાતમાં ક્યારે થઈ હતી તો ગુજરાતની જ્યારે સ્થાપના થઈ ઓગણીસો સાહીઠમાં ત્યારે તે દારૂબંધી થઈ ગઈ હતી ગુજરાતમાં ભારત ગુજરાતની સ્થાપના સમયે તે ગુજરાત એવું કહી દીધેલું હતું કે ગુજરાત એ ગાંધીજીનું રાજ્ય છે બરાબર ગાંધીજીનો અહીંયા જન્મ થયો હતો પોરબંદરની અંદર અને એ ને એ બધાના પૂજારી હતા અહિંસાના એના સેવક હતા તો આપણે દારૂબંધી રાખીશું પરંતુ કેટલી દારૂબંધી છે એ તમને બધાને ખ્યાલ જ હશે પછી બિહારની અંદર પણ બે હજાર સોળની અંદર જે છે દારૂબંધી કરવામાં આવી રહી હતી પછી આના અંતર્ગત વાત કરીએ તો નાગાલેન્ડની અંદર પણ નાઇન્ટીન એટી નાઇનમાં ઓગણીસો નેવ્યાશીની અંદર નેશનલ નાગાલેન્ડ લીકર ટોટલ પ્રોહિબિશન એક્ટ નાગાલેન્ડ લીકર ટોટલ પ્રોહિબિશન એક્ટ એના અંતર્ગત દારૂ જે છે એને બેન પ્રતિબંધ મૂકવામાં આવેલો તો એના સેલને કન્ઝપ્શનને એ બધા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો હતો ગુજરાત અને બિહારની અંદર વાત કરીએ તો દારૂ માટે ડેથ પેનલ્ટી એટલે કે મૃત્યુદંડ સુધીની સજા પણ આપવામાં આવેલી છે એની અંતર્ગત મેન્યુફેક્ચરર સપ્લાયર અને સેલર એને મૃત્યુદંડ સુધીની સજા પણ આપવામાં આવે છે તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ બીજી વાત કરીએ તો કેરળની અંદર શું છે તો કેરળની અંદર આલ્કોહોલ જે છે એ માત્ર થ્રી સ્ટાર હોટલની અંદર જ આપી શકાય છે પછી બાર એરપોર્ટ આ બધી જગ્યાએ જ આપી શકાય છે બીજે ક્યાંય આપી શકાતો નથી બે હજાર ચૌદની અંદર કોંગ્રેસની સરકાર રહેલી જ્યારે કેરળની ત્યારે એડવોકેટ એમને એવું કીધેલું કે ટોટલ પ્રોહિબિશન ઇન ફેસ્ટ ડોનર ધીમે ધીમે જે છે કેરળની અંદર પણ સંપૂર્ણ દારૂબંધી કરવામાં આવશે પરંતુ બેન વોઝ ઇઝડ પરંતુ બેન જે છે આ જે પ્રતિબંધ હતો એને દૂર કરી દેવામાં આવ્યો ક્યારે જ્યારે બે હજાર સોળની અંદર જ્યારે રેવન્યુ લોસ એટલે કે એમની આવકનો ને એ બધા એનો લોસ છે હવે જો અહીં એક વસ્તુ સમજો કે ઘણા બધા રાજ્ય જે છે એ દારૂબંધી કરતા નથી એનું કારણ શું છે એની માટેનું કારણ એ છે કે દારૂબંધી જે છે દારૂ જો વેચાત હોય દારૂ વેચાત હોય તો એના કારણે રાજ્ય સરકારની ઘણી બધી આવક થાય છે એની ઉપર જે કર ને એ બધું લાગતું હોય તો એનો ઘણો બધો આવક થાય છે બરાબર જ્યારે બે હજાર સોળની અંદર દારૂબંધી થયેલી હતી ત્યાં બિહારની અંદર તો એનો ઘણા બધા લોકોએ વિરોધ કરેલો હતો બિહારના લોકોએ જ વિરોધ કરેલો હતો ઘણા બધા જે તજજ્ઞના લોકો હતા એમને પણ વિરોધ કરેલો હતો એમને એવું કીધેલું હતું કે ગુજરાત જે છે એ જીડીપીની બાબતમાં ખૂબ આગળ છે બરાબર અને ગુજરાત મેન્યુફેક્ચરિંગની અંદર પણ આગળ છે અને ગુજરાત જે છે એ એક રીતે સારું એવું રાજ્ય છે એ વિકસિત રાજ્ય કહી શકાય યા અને એમને રેવન્યુના ટૂટા તૂટો નથી રેવન્યુનો તૂટો છે નહીં તો આપણે ગુજરાતની કોપી કરાઈને ગુજરાતે દારૂબંધી કરી તો આપણે ત્યાં એની પાછળ પાછળ જવાય નહીં કેમ કારણ કે બિહાર એક ગરીબ રાજ્ય છે અને બિહારે પણ બે હજાર સોળની અંદર આ દારૂબંધી કરી તો આપણે ગુજરાતનો વાત કરાવીને ગુજરાત જે છે એ એક રીતે અમીર રાજ્ય કહી શકાય બરાબર કારણ કે એની પાસે રેવન્યુ આવકના ઘણા બધા સોર્સ ઘણા બધા ઉદભવ સ્થાનો છે જ્યારે બિહાર પાસે એટલા બધા છે ને તેમ છતાં પણ બિહારે કરી દીધું એટલે આ તમને ખ્યાલ હોવો જોઈએ કે આલ્કોહોલ દારૂ લિકર જે છે એ સ્ટેટ ગવર્મેન્ટ રાજ્ય સરકાર માટે ઘણી એવી એક રીતે રેવન્યુનો ખૂબ મોટો ભાગ છે એટલે એ એને છૂતા નથી એની ઉપર પ્રતિબંધ એ બધું મૂકતા નથી તો હવે દારૂબંધી શા માટે કરવી જોઈએ એની માટેના આર્ગ્યુમેન્ટે જોઈએ તો દારૂબંધી શા માટે હોવી જોઈએ તો એના કે એના કારણે જો દારૂબંધી કરી દેવામાં આવે તો ક્રાઇમ અને કરપ્શન એટલે કે ભ્રષ્ટાચારને ગુનાને એ બધું અટકાવી શકાય છે બીજી વાત કરીએ એડીઆરઆઈના રિપોર્ટ અનુસાર કે બિહારની અંદર એવું જોવા મળેલું છે કે આ દારૂબંધીને એ બધું કર્યું એના કારણે છાસઠ ટકા કિડનેપિંગના અને રેન્સમ ખંડની આ બધા કેસની અંદર ઘટાડો જોવા મળેલો છે અઠ્યાવીસ ટકા મર્ડરના કેસમાં ને એ એમાં ડેકોઇટ એટલે કે આ લૂંટ ફાટના એ બધાના કેસની અંદર પણ ઘટાડો જોવા મળેલો છે એટલે કે ક્રાઇમ અને આ બધી વસ્તુ જે છે એની અંદર ઘટાડો જોવા મળે છે બીજી વાત કરીએ જો દારૂબંધી કરી દેવામાં તો વ્યક્તિના હેલ્થ સ્વાસ્થ્ય અને હાઇજીન સુરક્ષાની અંદર સ્વાસ્થ્યની સ્વચ્છતાની એ બધાની અંદર સુધારો કરી શકે છે પછી બીજી વાત કરીએ રિડ્યુસ સ્ટેટ્સ એક્સપેન્ડિચર અધરવાઇઝ સ્પેન્ડ ઓન પબ્લિક હેલ્થ એન્ડ લોન તો અહીંયા જો એક રીતે આપણે વાત કરીએ કે દારૂ જે છે એના કારણે સ્ટેટ રાજ્ય સરકારને ઘણો બધો ઘણી બધી આવક થાય છે પરંતુ એ એને આપણે એ રીતે પણ જોઈ શકીએ છીએ કે રાજ્ય સરકારની આવક થઈ ગઈ હવે કોઈ વ્યક્તિ જે છે એ ઘણો બધો દારૂ પીવે છે બરાબર કોઈ રાજ્યની અંદર એને અને એની હેલ્થ એનું સ્વાસ્થ્ય જે છે એ ખરાબ થઈ ગયું તો રાજ્યની જે આ આવક થઈ એ આવકનો એ ખર્ચ ક્યાં કરે છે તો કે નવી હેલ્થ ફેસિલિટીઝ એટલે કે સ્વાસ્થ્યની સુવિધા પૂરી બનાવવા માટે કંઈ આમાં કોને સ્વાસ્થ્ય આપવાનું તે જે તો જે લોકો જે છે એ દારૂ પીન બીમાર થઈ ગયા છે એટલે આમાં કંઈ ફાયદો નુકસાન જેવું છે ને કે જે આવા કયા કમાણી એ એ ઇન્વેસ્ટ કરે છે અથવા એ વાપરે છે એનો એક્સપેન્ડિચર કરે છે કઈ જગ્યાએ તો કે હોસ્પિટલ બનાવવા માટે એટલે એ રીતે પણ તમે તર્ક આપી શકો છો બીજી વાત કરીએ કે એડીઆરઆઈના રિપોર્ટ અનુસાર શું જાણવા મળેલું છે કે સેલ ઓફ હની મધના મધની જે વેચાણ જે છે એની અંદર ત્રણસો એંશી ટકાનો વધારો થયો પછી ચીઝના વેચાણની અંદર બસો ટકાનો વધારો થયો બટર મિલ્ક એટલે કે છાસના વેચાણની અંદર ચાલીસ ટકાનો ફ્લેવર્ડ મિલ્કના વેચાણની અંદર અઠ્યાવીસ ટકાનો વધારો અને લસ્સી લસી જે છે એના વેચાણની અંદર ઓગણીસ ટકા જેટલો વધારો થયેલો એવું પણ એ વાત જોવા મળે છે કે બિહારની અંદર આવી બધું વસ્તુ થયેલી હતી ટુ બ્રિંગ પોઝિટિવ ઇમ્પેક્ટ ઓન વિમેન એન્ડ ફેમિલી જો દારૂબંધી કરવામાં આવે તો મહિલા અને પરિવાર જે છે એની હાલત જે છે એ સુધારી શકાય છે કારણ કે ઘણી બધી વાર કેવું થાય કે કોઈ વ્યક્તિ જે છે કુટુંબનો મેઇન વ્યક્તિ ઘરે દારૂ પીને આવી જાય તો મહિલાઓ ઉપર માર ઝોટને એવું બધું કરતો હોય છે ફેમિલી ઉપર પણ માર જોટને એવું બધું કરતો હોય તો આ આના કારણે એક રીતે સોશિયલ પ્રકારની વસ્તુ જે છે બાળકના નાના બાળકના મગજ ઉપર પણ એક ખરાબ અસર પડે છે તો દારૂબંધી હોવી જરૂરી છે આ એનો પોઈન્ટ છે એડીઆરઆઈનો રિપોર્ટ એવું કીધેલું છે કે અઠ્ઠાવન ટકા મહિલાઓ જે છે એ ફીલ ધે વર ગીવન મોર રિસ્પેક્ટ એન્ડ પ્લેડ બેટર રોલ ઇન મેકિંગ હાઉસ હોલ્ડ ડિસિઝન એડીઆરઆઈના રિપોર્ટના અનુસાર એવું કીધું કે જો દારૂબંધી હોય બિહારની અંદર દારૂબંધી થઈ એના કારણે અઠ્ઠાવન ટકા મહિલાઓ એવું કીધું કે આના કારણે હવે એમને ડિસિઝન મેકિંગ કેપેસિટીની અંદર વધારો થયેલો છે અને હાઉસ હોલ્ડ ઘરની અંદર એમની ઇજ્જતમાં થોડો વધારો થયેલો છે હવે પુરુષ પણ એની સાથે વાત કરે છે અને એમને થોડો વ્યવસ્થિત રિસ્પેક્ટેડ આદર સન્માન અને એવું બધું આપવામાં આવે છે બીજી વાત કરીએ પ્રોહિબિશન જો આ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવે તો એ મની સેવ પૈસાની બચત કરવામાંની એ બધામાં પણ ફાયદો કરાવે છે અને આ જે બચત કરેલા પૈસા જે છે એ હેલ્થ સ્વાસ્થ્ય બાબતે અને એજ્યુકેશન ફેમિલી કુટુંબના એજ્યુકેશન શિક્ષણમાં પણ એ પૈસા જે છે વાપરી શકાય છે જેના કારણે લોકોનો તે વિકાસ થાય છે આપણો ઓવરઓલ તો એ કુટુંબનો તો વિકાસ થાય છે એડીઆરએ બિહાર ઉપર જ ત્યાં કીધેલું હતું તો કે ઓગણીસ ટકા હાઉસ હોલ્ડ જે છે એણે નવા એસેટ જે છે એ ખરી ખરીદેલા છે એટલે કે નવી કોઈ વસ્તુ ખરીદેલી છે આ દારૂબંધીથી જે પૈસા બચાવેલા હતા એના કારણે પછી ઘણી બધી વાર જે એક્સિડન્ટ થતા હોય છે તમને ખ્યાલ હશે કે કાર એક્સિડન્ટ ને બાઇક એક્સિડન્ટ રોડ ઉપર જે એક્સિડન્ટ થતા હોય છે તો એમાં પણ ઘણા બધા લોકો એવા હોય છે કે જે આલ્કોહોલ દારૂ પી અને ગાડી ચલાવતા હોય છે તો એના કારણે એક્સિડન્ટ થતા હોય છે તો એ પણ અટકાવી શકે છે એનસીઆરબીનો ડેટા જોઈએ તો દર દરેક રોજે પંદર વ્યક્તિઓ મરે છે અથવા તો એક વ્યક્તિ દરેક છન્નું મિનિટે મળે છે મરી જાય છે તેના કારણે તો કે ડ્રિંકિંગ ઓફ આલ્કોહોલ દારૂ પીવાના કારણે એક દિવસના પંદર લોકો મરે છે અને છન્નું મિનિટની અંદર એક વ્યક્તિ મરી જાય છે એનસીઆરબી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો આ ડેટા છે હવે એને વેચેસ વિશે થોડી વાત કરીએ કે આનું ઓરિજિનને ઉદ્ભવ સ્થાન એ બધું શું છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એ લાર્જ સ્કેલ અને મલ્ટી રાઉન્ડ સર્વે છે ભારતની અંદર સર્વે કરવાનું કાર્ય કરે છે સર્વે એટલે કે લોકોને ઘરે ઘરે જઈ અને પૂછે પૂછવાનું એ બધું કાર્ય કરે છે રિપ્રેઝન્ટેટિવ એટલે કે પ્રતિનિધિત્વ કરે છે હાઉસ હોલ્ડ ભારતના દરેકે દરેક કુટુંબનું દરેકે દરેક પરિવારનું રિપ્રેઝન્ટેશન કરે છે થ્રુઆઉટ ઇન્ડિયા આખા ભારત દરમિયાન આ કોલે કોલેબોરેટિવ પ્રોજેક્ટ છે એટલે કે અલગ અલગ સંસ્થાઓ ભેગી થઈ અને આ પ્રોજેક્ટ ચલાવે છે કઈ કઈ સંસ્થાઓ તો કે આઈઆઈપીએસ એટલે કે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સિસ અને મુંબઈ ઇન્ડિયા ઓઆરસી મેક્રો કાલ્વેર ટોન પછી મેરીલેન્ડ યુએસએ ઈસ્ટ વેસ્ટ સેન્ટર હોનુલુલુ હવાઈ યુએસએ આ ઘણી બધી સંસ્થા જે છે આ બધી ભેગી થઈ અને આ પ્રોગ્રામ ચલાવે છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અને મિનિસ્ટ્રી ઓફ ફેમિલી એન્ડ હેલ્થ વેલ્ફેર અંતર્ગત આ આખે આખો સર્વે આવે છે ડેઝ ડેઝિગ્નેટ આઈઆઈપીએસ એઝ ધ નોડલ એજન્સી આઈઆઈપીએસને નોડલ એજન્સી એટલે કે મધ્યસ્થ એજન્સી તરીકેનું સન્માન આપેલું છે જે રિસ્પોન્સિબલ જવાબદાર છે પ્રોવાઇડિંગ કોઓર્ડિનેશન એટલે કે સાથ સહયોગ આપવાનું કાર્ય કરે છે અને ટેકનિકલ ગાઈડન્સ આપવાનું કાર્ય કરે છે કોને તો કે એન એફ નેશનલ ફેમિલી આ હેલ્થ સર્વે જે છે એને સલાહ આપવાનું કાર્ય કોણ કરે છે તો એ કાર્ય કરે છે આઈઆઈપીએસ આઈઆઈપીએસ એટલે કે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સ બીજી વાત કરીએ એનએચએફએસ જે છે એને ફંડ એને પૈસા ક્યાંથી મળે છે તો યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એ એને ફંડ આપવાનું એ બધું કાર્ય કરે છે એની સાથે સાથે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ યુનિસેફ જે છે એ પણ એને ફંડ આપવાનું કાર્ય કરે છે આ સર્વેને એ બધું કરવા માટે બાકી આગળ વાત કરીએ કે આઈઆઈપીએસ જે છે એ કોલેબોરેટર સહયોગ કરે છે કોની સાથે ફિલ્ડ ઓર્ગેનાઇઝેશન સાથે અને આ એફઓ ફિલ્ડ ઓર્ગેનાઇઝેશન એ રિસ્પોન્સિબલ જવાબદાર છે તો ક્યાં સર્વે કરવા માટે એ લોકો જવાબદાર છે તો આ તમને ખ્યાલ હોવો જોઈએ બીજી વાત કરીએ સૌ પ્રથમ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જે છે એ ઓગણીસો બાણુતાણુંમાં થયેલો હતું અને આ સર્વેની અંદર ઘણી બધી માહિતી જે છે એ એકઠા કરવામાં આવેલી હતી કલેક્ટ કરવામાં આવેલી કેવી માહિતી તો કે પોપ્યુલેશન વસ્તી સંબંધિત વસ્તીની અંદર લોકોની કુટુંબની હેલ્થ સ્વાસ્થ્ય સંબંધિત ન્યુટ્રિશન પોષણ સંબંધિત અને મહિલાઓ અને યંગ ચિલ્ડ્રન યુવાન બાળકોની અંદર સ્વાસ્થ્યનું પ્રમાણ કેવું છે ન્યુટ્રિશન પોષક તત્વોનું પ્રમાણ કેવું છે એ બધું કલેક્ટ કરવામાં આવેલું હતું પછી બીજા નંબરનું નેશનલ ફેમિલી હેલ્થ સર્વે બીજા નંબરનો ઓગણીસો અઠ્ઠાણું નવાણુંમાં થયેલો હતો જે છવ્વીસ રાજ્યમાં થયેલો હતો જેના અંતર્ગત એના ફીચર કયા કયા હતા તો કે ક્વોલિટી ઓફ હેલ્થ સ્વાસ્થ્યની ક્વોલિટી સ્વાસ્થ્યની ગુણવત્તા કેવી છે ફેમિલી પ્લાનિંગ સર્વિસે કેવી છે બરાબર એટલે કે લોકો પરિવાર નિયોજન કઈ રીતે કરે છે ડોમેસ્ટિક વાયોલન્સ ઘરની અંદર ઘરેલું હિંસા થાય છે કે નથી થતી રિપ્રોડક્ટિવ હેલ્થ એટલે કે સેક્સ રિલેટેડ જે રોગને એ બધું થતું એ રીપ્રોડક્ટિવ હેલ્થ બાબતે મહિલાઓની અંદર પુરુષોની અંદર કેવા રોગ જોવા મળે છે એની સ્વાસ્થ્ય કેવું છે મહિલાઓની અંદર પુરુષોની અંદર બાળકોની અંદર એનિમિયાની પરિસ્થિતિ કેવી છે એનિમિયા કેવું છે એ જોવા મળે છે પછી ન્યુટ્રિશન ઓફ વુમન એટલે કે મહિલાઓની અંદર પોષક તત્વનું પ્રમાણ કેવું છે અને મહિલાઓની પરિસ્થિતિ એનું સ્ટેટસ કેવું છે એ આ બીજા નંબરની અંદર ચેક કરવામાં આવેલો હતો અહીંયા એક રોગ તમે જોયો છે એનિમિયા એનિમિયા વિશે મેં એક અલગ વિડીયો બનાવેલો છે એ તમે જોઈ લેજો એનિમિયા બાય સ્ટડી ટેલર સર્ચ કરશો એટલે મળી જશે અથવા તો હેલ્થ નામનું હેલ્થ નામનું જે પ્લે લિસ્ટ જે છે એમાં પણ તમને એ મળી જશે બરાબર એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપીશ નહીં પછી ત્રીજા લેવલનો ત્રીજા નંબરનો નેશનલ ફેમિલી હેલ્થ સર્વેની વાત કરીએ તો એ બે હજાર પાંચ છમાં ઓગણત્રીસ રાજ્યમાં કરવામાં આવેલો હતો અને ચોથા નંબરનો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જે છે એ બે હજાર ચૌદ પંદરમાં લાવવામાં આવેલો હતો પછી આ ફર્સ્ટ એન એન એફ એચએસ જે છે આ સિરીઝ જે છે એ કલેક્ટેડ ડેટા ઇન ભારતના ઓગણત્રીસ રાજ્ય અને સાત યુનિયન ટેરિટરીઝ આ ચોથા નંબરનો જે છે એ બધાની અંદર લોન્ચ કરવામાં આવેલો હતો તો આ તમને ખ્યાલ હોવો જોઈએ બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો પેન્ડેમિક આજે કોવિડની મહામારી આવી ગઈ છે એના કારણે ગરીબી અને એ બધું વધી ગયું છે તો કે કોવિડની મહામારીના કારણે ગરીબીને એ બધું વધી ગયું છે એના કારણે લોકો ચાઇલ્ડ મેરેજીસ બાર મેરેજ તરફ વધી ગયા છે અને એ એ આવું એક સર્વે દ્વારા જાણવા મળેલું છે કે આના તો કે મધ્યપ્રદેશની અંદર ગરીબી કોના કારણે આવેલી છે પેન્ડેમિકના કારણે મહામારીના કારણે અને આ ગરીબીના કારણે લોકો બાળ મેરેજ તરફ વધારે થકેલાયા છે આ એક નવું ડ્રાઈવર નવું પરિબળ જોવા મળેલું છે બાળ મેરેજ તરફથીનું અને આના કારણે સેફ્ટીને સુરક્ષાને આ બધાનું પણ એક મહત્વની વસ્તુ છે ચાઇલ્ડ મેરેજ એક સોશિયલ ઇવિન્ટ છે ઇવિલ એટલે કે સામાજિક એક ભૂત છે સામાજિક આનેથી આપણે બચવું જોઈએ વાત કરીએ તો પંદર મિલિયન ગર્લ જે છે એ ચાઇલ્ડ મેરેજ એટલે કે બાળ વિવાહનો શિકાર બની જાય છે દરેક વર્ષે આખા વિશ્વની અંદર યુનાઇટેડ નેશન્સનું એવું કહેવાનું થાય છે કે એકવીસ ટકા મહિલાઓ અને ચાર ટકા પુરુષો જે છે એ બાળ મેરેજનો શિકાર બની જાય છે એટલે કે અઢાર વર્ષ પહેલાં તે એ લગ્ન કરી લે છે છસો પચાસ મિલિયન ગર્લ અને વુમન જે છે વર મેરિડ બિફોર એઇટીન્થ બર્થડે એટલે કે અઢાર વર્ષ પહેલાં તે એમનો એમના એમની સાદી એમના લગ્ન થઈ ગયેલા હતા આ બધું અલગ અલગ રિપોર્ટ દ્વારા એમાં જાણવા મળેલું છે તો આ ભારતની અંદર પણ આ એક ખરાબ વસ્તુ છે સોશિયલ સામાજિક રીતે એ જ ફેક્ટરને એ બધું ધ્યાનમાં રાખવું જોઈએ લેક ઓફ એજ્યુકેશન મહિલાઓની અંદર ગર્લની અંદર છોકરીઓની અંદર એજ્યુકેશન શિક્ષણની એ બધું હોતું નથી એના કારણે બાળકોની અંદર બાળ વિવાહને એવું બધું થઈ જતું હોય છે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો એન્વાયરમેન્ટ સંબંધી તો વાત કરે છે એક ડેડકાની કયો ડેડકો તો કે ટ્રી ફ્રોગ ટ્રી ફ્રોગ પરંતુ આ ટ્રી ફ્રોગ કયો તો કે મિરિસ્ટિકા સ્વામ્પ ટ્રી ફોગ મિરિસ્ટિકા સ્વામ્પ ટ્રીફોગ આ રેર એટલે કે ભાગ્યે જોવા મળતી સ્પીસીસ પ્રજાતિ છે અને આ સ્પીસીસ જે છે એરબોરિયલ સ્પીસીસ છે એરબોરિયલ સ્પીસીસનો મતલબ શું થાય એરબોરિયલ સ્પીસીસનો મતલબ થાય ઝાડ ઉપર રહેવાવાળી પ્રજાતિ બરાબર ઝાડ ઝાડ ઉપર રહેવાવાળા પ્રાણીઓ એને કહેવાય એર્બોરિયલ વૃક્ષ ઉપર રહેવાવાળા પ્રાણીઓ બરાબર તો વેસ્ટર્ન ઘાટની અંદર જોવા મળે છે ખૂબ જ રેર છે પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ છે કે આ એર્બોરિયલ સ્પીસીસ વેસ્ટર્ન ઘાટમાં રેર ભાગ્યે જોવા મળે છે એનું નામ શું છે તો એનું નામ છે એ ડેડકાનું નામ શું છે તો કે મિરટી સ્વેમ્પ ટ્રી ફ્રોગ ટ્રી ફ્રોગ બરાબર એનો ફોટો પણ તમે અહીંયા જોઈ શકો છો આ એનો ફોટો છે બરાબર ગ્રીન કલર જેવો લાગે છે અને વૃક્ષ ઉપર રહે છે એટલે તો એને એરબોરિયલ કહે છે ઇંગ્લિશના પેપરની અંદર એવો પ્રશ્ન પૂછે છે કે વૃક્ષ ઉપર રહેવા પ્રાણીઓને પ્રાણીઓ અને પક્ષીઓને શું કહે તો એને એરબોરિયલ કહેવામાં આવે છે બરાબર એરબોરિયલ એટલે અહીંયા જોઈ શકો છો તમે બીજી વાત કરીએ તો કે આ મિરસ્ટીકા સ્વેમ્પ વિશે થોડી વાત કરીએ તો આ ટ્રી ફ્રોક જે છે એ ફૂટહિલ અગસ્તમલય કેરળની અંદર અગસ્તમલયમાં બધામાં જોવા મળે છે જૂનની અંદર ભાગ્ય જ જોવા મળે છે બાકી જોવા મળતો નથી વેસ્ટર્ન ઘાટને પણ થોડો અહીંયા જોઈ લઈએ તો અહીંયા નોર્ધન વેસ્ટર્ન ઘાટને ગુજરાતથી શરૂ થઈ છે અને અહીંયા તમિલનાડુ સુધી છે બરાબર એના પણ અલગ અલગ પ્રકાર છે નીલગિરી પણ અહીંયા આવેલું છે તો આ બધી જગ્યાએ જોવા મળે છે વેસ્ટર્ન ઘાટના અલગ અલગ વસ્તુ આપેલી છે બરાબર તો એના અલગ અલગ નામ પણ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ વેસ્ટર્ન ઘાટ ઉપર ગાડગિલની એક કમિટી બનાવવામાં આવેલી હતી એની માટે મેં અલગ વિડીયો બનાવેલો છે એ પણ તમે જોઈ શકો છો બીજો મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો ચાઇના દ્વારા જે આ ચંદ્ર મિશન મોકલવામાં આવેલું હતું એ હવે પૃથ્વી તરફ પાછું ફરી ગયું છે એટલે પૃથ્વી ઉપર હવે એ પાછું આવશે બરાબર ચાંદ ચાઇનાએ ચંદ્ર ઉપર પોતાનું મિશન મોકલે હતું શું નામ હતું એનું ચેંગ ઇ ફોર ચેંગ ઇ ફોર જે છે એ ચાઇના દ્વારા મૂન મિશન હતું એટલે કે ચંદ્ર માટેનું મિશન હતું તો આ તમને ખબર હોવી જોઈએ આની અંદર એણે ચંદ્ર ઉપર ચંદ્રની સપાટી ઉપર ચંદ્રની જમીન ઉપર ઉતરાણ કરેલું હતું અને એ ડ્રિલિંગ પણ કરેલું હતું બે મીટર સુધી અહીંયા ખાડો ખોદેલો હતો ચંદ્રની સપાટી ઉપર અને આની માટીને એ બધું કલેક્ટને એ બધું કરેલું હતું બે કિલોમીટરના રોક પથ્થરને એ બધું અહીંયા એનાલિસિસને એ બધું કરેલું હતું આનું મુખ્ય કાર્ય શું હતું તો એ ચાઇનાનું ચેંગ ઇ ફાઇવ જે છે એ મૂન્સ ઓરિજિન એટલે કે ચંદ્રનો ઉદ્ભવ કઈ રીતે થયો ચંદ્ર ઉપર વોલ્કેનિક એક્ટિવિટી એટલે કે જ્વાળામુખી પ્રવૃત્તિ કેવી છે એનું ઇન્ટેરિયર ચંદ્રની સપાટીની અંદર શું છે જમીનની અંદર શું છે અને ત્યાં મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્ર કેવું છે આ બધું જાણવાનું ને એ બધું કોશિશ કરશે સનના રેડિએશન સૂર્યના જે રેડિયેશન જે છે એનું ચંદ્ર ઉપર કેવી અસર પડે છે એ બધું જાણવાનું કાર્ય કરશે પરંતુ હવે તો એ પાછું આવવાનું છે તો આ એક ખૂબ મહત્ત્વનું છે કારણ કે જો આ મિશન સફળતાપૂર્વક પાછું આવી જશે તો ચાઇના જે છે એ ઓનલી થર્ડ કન્ટ્રી ત્રીજો દેશ બની જશે ચંદ્ર ઉપર જવાવાળો અમેરિકા અને સોવિયત યુનિયન એટલે કે રશિયા પછી તમને એવું થાય કે ભારત પણ ગયેલો છે પરંતુ ભારતે એની ઉપર હજી ઉત્તરાણ કરેલું નથી ચંદ્ર ઉપર ઉતરાયણ કરેલું નથી બરાબર અને આ બધા ઉત્તરાયણ કરીને આવી ગયેલા છે અમેરિકા તો ચંદ્ર ઉપર પણ પહોંચી ગયેલું છે નીલ એમરસ્ટોંગ નામનો વ્યક્તિ એ ખુદ પણ અહીંયા ચંદ્ર ઉપર જઈને આવી ગયો છે તો આ એવી બધી વાત કરે છે આગળ ભવિષ્યની અંદર ભવિષ્યની અંદર ચંદ્ર રિલેટેડ કયા કયા મિશન આવવાના છે તો એ તમને ખબર હોવી જોઈએ ઇસરો પણ ચંદ્રયાન થ્રી જે છે એ મોકલવાનું છે અને નાસા દ્વારા એક ચંદ્ર માટેનું મિશન લોન્ચ કરવાનું છે એનું નામ શું છે અર્થિમિસ અર્થમીસ પરીક્ષામાં ડાયરેક્ટ પ્રસંગ પૂછે છે અર્થિમિસ કોનું મિશન છે તો કે નાસાનું કોની માટે તો કે ચંદ્ર માટેનું ચાઇનાનું અત્યારે ચંદ્ર માટેનું મિશન કયું હતું તો કે ચેંગ ઇ ફાઈવ તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ તો આજ માટે આટલું રાખીએ પરંતુ આ પ્રશ્નના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન કે ભારતના મૂન મિશન ભારતના ચંદ્ર મિશનનું નામ શું છે લીકર પ્રોહિબિશન ઇન ઇન્ડિયા ભારતની અંદર કેટલા રાજ્યની અંદર કઈ કઈ જગ્યાએ લીકર પ્રોહિબિશન દારૂબંધી છે આલ્કોહલ એ એટલે કે અથવા દારૂ જે છે આલ્કોહલ એ કયા સબ્જેક્ટ કયો સબ્જેક્ટ છે રાજ્ય યાદી કેન્દ્ર યાદી એ કઈ યાદીનો વિષય છે તો આજ માટે આટલું રાખીએ બાકી કાલે મુલાકાત થશે ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર થો હાર્દિક